આજે આપણે પાઠ નંબર નવ તાપમાન વિશે માહિતી મેળવીએ ઓનલાઈન લેક્ચર દ્વારા પાઠ નંબર આઠ વાતાવરણની માહિતી મેળવેલી છે વિડીયો લેક્ચર દ્વારા પણ પાઠ આઠ આપણે પૂર્ણ કર્યો હવે આજે આપણે જોઈએ તાપમાન વાતાવરણ પાઠમાં જોયું તાપમાન સંદર્ભે સૌથી મહત્ત્વનું એટલે કે સૂર્યાઘાત ની પરિસ્થિતિ કયા પ્રદેશમાં કેવી રીતે હોય એના આધારે આપણે જોયું તો એમાં સૂર્યાઘાત એટલે શું એ માહિતી જોઈ પાઠ આઠમાં સૂર્યાઘાત કોને કહી શકાય કે સૂર્ય દ્વારા પૃથ્વીની સપાટી અને વાતાવરણને જે મળતી ગરમી કે જેને આપણે ઉષ્મા શક્તિ તરીકે પણ ઓળખી શકાય એ કેટલી છે એને આપણે સૂર્યાઘાત તરીકે ઓળખી શકાય તો આ સૂર્યાઘાતની પરિસ્થિતિ એ તાપમાનમાં ખાસ મહત્વનો પોઈન્ટ રહેશે જેને કારણે યાદ રાખજો સૂર્ય વિકિરણો કોને કહી શકાય કોને કહી શકાય વિતરણને અસર કરતા પરિબળો કેવા હોય એની ચર્ચા વિગતે કરીએ તો જોઈએ સૌથી પહેલા સૂર્યના કિરણોમાંથી પૃથ્વીને ગરમી અને પ્રકાશ બંને પ્રાપ્ત થાય આ કિરણોને સૂર્ય વિકિરણો તરીકે આપણે ઓળખી શકાય ગરમી અને પ્રકાશ બંને સૂર્યના કિરણોમાંથી આપણને મળે એ આપણને ખ્યાલ છે અને એ અમૂલ્ય છે જે સૂર્યની ઉષ્મા શક્તિ એના વિકિરણો દ્વારા પૃથ્વી ઉપર આવે તેથી તેમને આપણે સૂર્ય વિકિરણો તરીકે પણ ઓળખી શકાય અહીંયા સૂર્યના વિકિરણો કેવા હોય તો કે સૂર્યના કિરણોમાંથી પૃથ્વીને સૂર ઉષ્માશક્તિ ઉષ્માશક્તિ મતલબ ગરમી અને પ્રકાશ બંને પ્રાપ્ત થાય આ સૂર્યની શક્તિના વી વિકિરણો દ્વારા પૃથ્વી ઉપર આવે છે જેને આપણે સૂર્ય વિકિરણો તરીકે ઓળખી શકાય બીજા અર્થમાં કહીએ તો સૂર્ય ઊર્જા તરીકે પણ એને ઓળખી શકાય આમ સૂર્યના વિકિરણો પૃથ્વી ઉપર આવે ત્યારે તે વાતાવરણમાંથી પસાર થઈ પહેલાં પૃથ્વી સપાટીને સૂર્યઘાત આપે છે

પૃથ્વી સપાટી ઉપર જ્યારે ઉષ્ણતા ગમન ઉષ્ણતા નયન અને ઉષ્ણતા વહન જેવી પ્રક્રિયાઓ થાય ત્યારે વાતાવરણ તેમજ જળ જળ જળરાશિ પણ ખૂબ ગરમ થાય છે તો આ કેવી રીતે થાય એની અસર કેવી એ જોઈએ તો એ પહેલાં આપણે સમજવું પડે કે સૂર્યાઘાત કોને કહી શકાય સૂર્યઘાત એટલે પૃથ્વી સપાટી અને વાતાવરણને જે ગરમી મળે છે તેનો મુખ્ય સ્ત્રોત સૂર્ય છે સૂર્ય પૃથ્વીથી આશરે કેટલા કિમી દૂર પંદર કરોડ કિમી દૂર છે યાદ રાખજો પૃથ્વીની સપાટી ઉપર જ્યાં આપણું નિવાસસ્થાન છે ત્યાંથી ઉપરની સપાટી સુધી એ ઘા સૂર્ય એ પંદર કરોડ કિમી દૂર છે જે સૂર્યના કેન્દ્રમાં અતિશય દબાણ અને તાપમાન હોવાથી ત્યાં કુદરતી રીતે તેમજ નાભિકીય પ્રતિક્રિયા થાય આ પ્રતિક્રિયામાં સૂર્યના દ્રવ્યના જે હાઇડ્રોજન પરમાણુઓનું એકીકરણ થતાં પ્રકાશ અને ગરમી રૂપે પ્રચંડ ઉર્જા પ્રાપ્ત થાય છે પરિણામે સૂર્યની સપાટીનું આશરે તાપમાન છ હજાર અંશ સેલ્સિયસ જેટલું અને તેના કેન્દ્રના ભાગનું તાપમાન આશરે કેટલું હશે એક પોઈન્ટ પાંચ કરોડ અંશ સેલ્સિયસ જેટલું અનુમાન છે એટલે અહીંયા સૂર્યની ઉર્જા ગરમી રૂપે પ્રચંડ જોવા મળશે આ એનું કારણ કે ખાસ કરીને સૂર્યના દ્રવ્યના હાઇડ્રોજન પરમાણુનું એકીકરણ થાય એટલે પ્રકાશ અને ગરમી રૂપે આપણને પ્રચંડ ઉર્જા પ્રાપ્ત થાય જેના પરિણામે સપાટી પરનું એટલે કે પૃથ્વી સપાટીનું આશરે તાપમાન કેટલા અંશ છ હજાર અંશ સેલ્શિયસ જેટલું જોવા મળશે જેના કેન્દ્ર ભાગમાં આશરે તાપમાન છ એક પોઈન્ટ પાંચ કરોડ અંશ જેટલું અનુમાન છે સૂર્યમાંથી જે ગરમી બહાર ફેંકાય છે તે ગરમીનો બે અબજનો ભાગ પૃથ્વી તરફ આવે છે પૃથ્વીની સપાટી અને વાતાવરણને મળતી આ ગરમી કે ઉષ્મા શક્તિને આપણે સૂર્યઘાત તરીકે ઓળખી શકાય સૂર્યઘાતને સેમા માપી શકાય એવો ટૂંકો પ્રશ્ન પૂછી શકે તો સૂર્યઘાતને પાયરે પાયરેનો મીટર દ્વારા માપી શકાય અને તેને કેલેરી મિનિટ સેમીમાં પણ દર્શાવી શકાય ચોરસ સેમીમીટરમાં પણ એને દર્શાવી શકાય ટૂંકમાં તાપમાનની વાતાવરણની પરિસ્થિતિ જાણવી હોય તો એ પહેલાં સૂર્યઘાત એટલે શું સૂર્યઘાત કોને કહી શકાય એ પૃથ્વી સપાટીથી ઉપર સૂર્ય પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર કેટલું છે એને કારણે પૃથ્વીના મુખ્ય કેન્દ્ર ભાગનું તાપમાન કેટલું અને એનું અનુમાન કેટલું એ પોઈન્ટ પણ યાદ રાખજો હવે સૂર્યઘાતના વિતરણને અસર કરતા પરિબળો તો સૂર્યઘાતને વિતરણને અસર કરતા પરિબળો મુખ્ય અહીંયા ત્રણ આપેલા છે તો પૃથ્વી પર ભૂમિખંડોને મહાસાગરોને આસપાસ વહેંચણી જુદી જુદી પ્રાકૃતિક રચના તેમજ વિષુવૃત્તિય ધૂરો તરફ જતાં સૂર્યઘાતના વિતરણમાં વિવિધતા જોવા મળે છે તેના મોટાભાગે જવાબદાર કારણો ત્રણ છે એમાં સૌથી પહેલું કારણ એટલે કે સૂર્યના કિરણોની કોણીય લંબાઈ કેટલી છે એના ઉપર આધારિત રહેશે તો આપણી પૃથ્વી લગભગ ગોળાકાર હોવાને કારણે સૂર્યમાંથી આવતા કિરણોની કોણીય લંબાઈ દરેક સ્થળે એક સરખી જોવા મળશે નહીં સૂર્યના કિરણોની કોણી લંબાઈ એક સરખી નથી શા માટે તો કે પૃથ્વી સપાટી ગોળ છે એટલે સૂર્યના કિરણો જ્યારે પૃથ્વી સપાટીને નીચે આવશે ત્યારે દરેક સ્થળે પછી ઉષ્ણકટિબદ્ધ હોય શીતકટિબદ્ધ હોય ધ્રુવ પ્રદેશ હોય કે કોઈ પણ પ્રદેશ હોય વિષુવૃત પ્રદેશ હોય એ દરેક સ્થાને જે તે ક્ષેત્રમાં સૂર્યઘાતની પરિસ્થિતિ અલગ અલગ જોવા મળશે એના એનું કારણ પૃથ્વી બધે સ્થળે એક સરખી નથી એટલે એક સરખો સૂર્યઘાત મળશે નહીં દાખલા તરીકે ઉષ્ણકટિબદ્ધ વિસ્તારમાં સૂર્યના કિરણો કેવા હોય તો કે લંબ પડશે આથી સૂર્યઘાતનું પ્રમાણ ત્યાં કેવું હોય વધારે હોય અને જ્યાં નીચા અક્ષાંશના પ્રદેશ હોય ત્યાં મધ્ય અક્ષાંશના પ્રદેશો હોય અથવા ઊંચા ધ્રુવીય વિસ્તારના પ્રદેશો હોય કે જ્યાં અક્ષાંશ પ્રદેશ ખૂબ ઊંચો ખૂબ નીચો અથવા મધ્ય હોય એવા પ્રદેશમાં સૂર્યના કિરણો ત્રાસા હોવાથી સૂર્યઘાત ક્રમશઃ ઓછો મળશે એટલે ટૂંકમાં કહી શકાય ઉષ્ણકટિબદ્ધ પ્રદેશમાં સૂર્યઘાત લંબ દિશામાં પડે છે જેને કારણે ત્યાં વધારે સૂર્યઘાત મળશે જ્યાં નીચા અક્ષાંશ મધ્ય અને ઊંચા ધ્રુવીય અક્ષાંશ હોય જ્યાં સૂર્યના કિરણો ત્રાસા પડશે જેને કારણે ત્યાં ક્રમશઃ સૂર્યઘાત ઓછો મળશે એટલે સૂર્યઘાતનું પ્રમાણ જેટલું વધારે એટલું પૃથ્વી સપાટી ઉપર તાપમાનનું પ્રમાણ વધારે અને સૂર્યઘાતનું પ્રમાણ જેટલું ઓછું એટલે ભેજવાળા પ્રદેશ હોય ત્યાં તાપમાન ઓછું હોય સૂર્યના કિરણો ત્રાસા હોય જેને કારણે ત્યાં સૂર્યઘાતનું પ્રમાણ ઓછું મળશે હવે પર્વતીય પ્રદેશો કે જેમાં કેટલાક ઢોળાઓ પર સૂર્યના કિરણો લંબ રૂપમાં જોવા મળશે તો વિરુદ્ધ ઢોળા પર એના છાંયા હોય તેથી સૂર્યઘાતના વિતરણ પર પર્વતીય પ્રદેશના ઢોળાઓ પર અસર કરશે દિવસ દરમિયાન બપોરે સૂર્યઘાતનું પ્રમાણ વધારે હોય અને સવારે સાંજના સમયે સૂર્યના કિરણો ત્રાસા પડતા હોવાથી સૂર્યઘાતનું પ્રમાણ ઓછું હોય હવે પર્વતીય પ્રદેશ હોય ગિરનાર ઉપર આપણે જઈએ છીએ આવા પર્વતીય પ્રદેશમાં કેટલાક ઢોળાઓ પર સૂર્યના કિરણો કેવા હોય તો કે લંબ દિશામાં હોય તો એની વિરુદ્ધ દિશામાં શું શું હોય તો કે છાયા પડતો હોય છાયો હોય દાખલા તરીકે મધ્યાહન સમય હોય બરાબર ઉનાળામાં બપોરના સમયે આપણે મેદાનમાં ઊભા રહીએ તો આપણો પડછાયો આપણામાં સમાઈ જશે પણ દિવસ જેમ જેમ બપોર પછી ઋંઢો આવશે ત્રણ વાગે ચાર વાગે પ્રતિબિંબ જોવા મળશે પરિસ્થિતિ સૂર્યઘાતના કોણીય લંબાઈ કેટલી કયા પ્રદેશમાં જોવા મળશે એના આધારે દિવસ દરમિયાન બપોર વચ્ચે અને સાંજે અથવા સવાર સાંજના સમયે સૂર્યના કિરણો ત્રાસા પડતા હોવાથી સૂર્યઘાતનું પ્રમાણ ઓછું વધુ હોઈ શકે તો એ યાદ રાખજો કે સૂર્યના કિરણોની કોણીય લંબાઈ કયા પ્રદેશમાં લંબ અને કયા પ્રદેશમાં ત્રાસા હોય એના આધારે તાપમાન વધારે અને ઓછું હોઈ શકે બીજો પોઈન્ટ જોઈએ તો દિવસની લંબાઈ સૂર્યના પ્રકાશનો સમયગાળો સૂર્યઘાતના પ્રમાણ પર સીધી અસર કરે છે જ્યાં દિવસની લંબાઈ વધુ ત્યાં સૂર્યઘાતનું પ્રમાણ વધારે હોય શિયાળા કરતાં ઉનાળામાં દિવસ લાંબો હોય તેથી પૃથ્વી સપાટી ઉપર ઉનાળાની ઋતુમાં સૂર્યઘાતનું પ્રમાણ કેવું હોય વધારે હોય સ્વાભાવિક છે જ્યારે શિયાળામાં ભેદનું વાતાવરણ હોય ઠંડીનું વાતાવરણ હોય એટલે સૂર્યઘાતનું પ્રમાણ ઓછું હોય તો આ સૂર્યઘાતનું પ્રમાણ એ દિવસની લંબાઈ ઉપર આધારિત હોય જેના આધારે અહીંયા વિષુવૃત્ત પ્રદેશ આપેલો છે આકૃતિમાં ત્રાસાકિરણો સીધા કિરણો નીચે પણ આપેલા ત્રાસા કિરણો જેને કારણે જ્યાં ત્રાસાકિરણો હોય ત્યાં સૂર્યના કિરણો અને એને તાપમાનની અસર પણ જુદી જુદી હોઈ શકે તો એ જ પરિસ્થિતિ ત્રીજું ઉદાહરણ આપણે જોઈએ તો દિવસની લંબાઈ ઉપર પણ સૂર્યઘાતની પરિસ્થિતિનું વર્ણન અલગ અલગ હોઈ શકે ત્યાર પછી તાપમાનની ઘનતા અને ઊંચાઈ તાપમાનની ઘનતા અને ઊંચાઈ આધારે સૂર્યના કિરણો વાતાવરણમાંથી પસાર થઈ સીધા પૃથ્વી સપાટી ઉપર આવે છે સૂર્યના કિરણો જ્યારે વાતાવરણમાંથી પસાર થાય ત્યારે ચાલીસ ટકાથી પચાસ ટકા જેટલો સૂર્યઘાત વાતાવરણમાં ગ્રહણ થાય શોષાઈ જાય છે જ્યારે સૂર્યઘાતનું કેટલુંક પ્રમાણ પરિવર્તિત થાય પાતળા વાતાવરણમાં ઓછો સૂર્યઘાત અને ગાઢ વાતાવરણમાં વધારે સૂર્યઘાત શોષાય છે એટલે કે પૃથ્વી વિષુવૃત્ત પ્રદેશ પર વાતાવરણ પાતળું હોવાથી ત્યાં સૂર્યઘાતનું પ્રમાણ ધ્રુવો પર ગાઢ વાતાવરણ હોવાથી સૂર્યઘાત ઓછો મળે છે આમ વિષુવૃત્તથી ધ્રુવો તરફ જતાં સૂર્યઘાતનું પ્રમાણ ઘટતું જાય આ પરિસ્થિતિ પણ આપણને ખ્યાલ છે કે વાતાવરણની ઘનતા અને ઊંચાઈ ઉપર પણ સૂર્યના વિકિરણો અથવા સૂર્યઘાતની પરિસ્થિતિ અથવા સૂર્ય ઊર્જા જેને આપણે કહીએ છીએ એમાં તફાવત જોવા મળશે ત્યાર પછી ચોથું કારણ જોઈએ તો જમીન અને પાણી આ જમીન અને પાણી તો કે પૃથ્વીની સપાટીના જમીન વિસ્તારો અને જળ વિસ્તારોની બનેલી છે બંનેની સપાટીએ સૂર્યમાંથી સરખી ગરમી મળતી હોવા છતાં પદાર્થ ભેદને કારણે બંને એક સરખા ગરમ થતા નથી જમીન વિસ્તારોને જળ વિસ્તારોની બનેલી છે પૃથ્વી સપાટી આપણને ખ્યાલ છે એટલે બંનેની સપાટી સૂર્યમાંથી સરખી ગરમી મળતી હોવા છતાં ભેદને કારણે બંનેમાં એક સરખો સૂર્યગાત મળતો નથી પાણી પ્રવાહી હોવાથી એને મળતી સૂર્યની ગરમી પ્રવાહો મોજા ઓટ વગેરે દ્વારા મોટા જથ્થામાં વહેંચાય છે તદુપરાંત પાણી પારદર્શક હોવાથી સૂર્યના કિરણો ઊંડે સુધી પ્રવેશી શકે છે સૂર્યના કિરણો પાણીમાં ઊંડે સુધી સમુદ્રનું પાણી હોય તો ખૂબ ઊંડાઈ સુધી સૂર્યના કિરણો જઈ શકે જ્યારે જમીન સપાટી ઘન પદાર્થ છે પાણી પ્રવાહી પદાર્થ છે જેને કારણે એ જમીન અને પાણીને આધારે પૃથ્વી સપાટી ઉપર સૂર્યની સરખી ગરમી જોવા મળતી નથી એનું કારણ શું તો કે પદાર્થ ભેદને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થશે જળ સપાટી પ્રમાણમાં ચડકાટવાળી હોવાથી સૂર્યના કેટલાક કિરણો પરાવર્તન પામે છે પરિણામે પાણી ધીમે ધીમે ગરમ થાય જમીન ઘન પદાર્થ હોવાથી સૂર્યની ગરમી સમગ્ર સપાટી પર વહેંચાઈ જતી નથી હવે પાણી પારદર્શક છે એટલે પદાર્થભેદ છે જેને કારણે સૂર્યના કિરણો જ્યારે પાણી ઉપર પડશે ત્યારે એ પ્રવાહી હોવાથી એ ભરતી ઓટ મોજા આવશે ત્યારે જથ્થામાં વેચાઈ જાય છે જમીનમાં વેચાતી નથી જેને કારણે આ પદાર્થભેદને કારણે જમીન કેવી થાય તો કે અપારદર્શક બંને વચ્ચેનો થોડો અંતર છે પાણી પારદર્શક છે અને જમીન અપારદર્શક છે જેને કારણે જમીન અપારદર્શક હોવાથી સૂર્યની ગરમી સપાટીને પૂરેપૂરી મળી શકે છે તેથી જમીન ઝડપથી ગરમ થાય આમ જમીન અને પાણીની ગરમી ગ્રહણ કરવાની શક્તિ પણ જુદી જુદી છે પૃથ્વી સપાટી ઉપર જમીન અને પાણીના વિસ્તારો અસમાન રીતે વહેંચાયેલા હોવાથી સૂર્યઘાતના વિતરણમાં ઘણી વિવિધતા જોવા મળે જમીન અને પાણીની વિશિષ્ટતાઓ બંનેના ગુણધર્મ અલગ હોય જેને કારણે જેમ પાણી તરત ગરમ થાય એમ તરત ઠંડી થશે અને જો પાણી તરત જમીન તરત ગરમ થતી નથી પરંતુ એ તરત જમીન ઠંડી પણ પડતી નથી આ બંને વચ્ચેના પારદર્શક અને અપારદર્શક વચ્ચેની પરિસ્થિતિને કારણે આ પદાર્થભેદને કારણે વાતાવરણમાં રહેલી સૂર્યઘાતની ગરમી અથવા પ્રકાશ બંનેમાં અસમાનતા જોવા મળશે હવે ત્યાર પછી આવશે સૂર્ય કલંકોનું પ્રમાણ સૂર્ય કલંકોનું પ્રમાણ સૂર્યની સપાટી પર કાળા ધાબા જોવા મળે જેને આપણે સૂર્ય કલંકો તરીકે ઓળખી શકાય સૂર્યના જે સમયે સૂર્યકલંકોનું પ્રમાણ વધારે હોય ત્યારે પૃથ્વી પર સૂર્યઘાત વધારે પ્રાપ્ત થાય સૂર્ય કલંકોનું પ્રમાણ ઓછું હોય ત્યારે સૂર્યઘાત ઓછી માત્રામાં પ્રાપ્ત થાય સૂર્ય કલંકો એટલે શું વ્યાખ્યા આપું એવો ટૂંકમાં પ્રશ્ન પૂછી શકે સૂર્યકલંકો સૂર્યની સપાટી પર કાળા ધાબા જોવા મળે સૂર્યની સપાટી ઉપર કાળું ધાબું આપણને જોવા મળે પ્રકાશની બાજુમાં તો એ સૂર્ય કલંકો થયા હવે આ સૂર્યકલંકો સૂર્યમાં જે સમયે સૂર્યકલંકોનું પ્રમાણ વધારે હોય તો પૃથ્વી સપાટીમાં સૂર્યઘાત વધારે પ્રાપ્ત થાય જ્યારે પ્રમાણ ઓછું હોય સૂર્યઘાતનું તો સૂર્યઘાતનું ઓછી માત્રા પ્રાપ્ત થાય એટલે કે સૂર્યકલંકોનું પ્રમાણ વધારે હોય તો ગરમી અથવા ઉર્જા વધારે પ્રાપ્ત થાય ઓછું હોય તો એ ઓછું પ્રાપ્ત થઈ શકે આ પણ એક મહત્વનું સંતુલન હવે ત્યાર પછીનું આવશે પૃથ્વીનું ઉષ્મા સંતુલન એટલે શું હવે એ પોઈન્ટ આપણે પરીક્ષા માટે નથી પૃથ્વીનું ઉષ્મા સંતુલન આ વર્ષ પૂરતું જો એ કોર્સમાં નથી આમ છતાં આપણે કહીએ કે પૃથ્વીનું ઉષ્મા સંતુલન જાળવવા માટે એ મહત્વના પરિબળો ઉષ્મા સંતુલનની થોડી ચર્ચા કરીએ તો પૃથ્વીનું ઉષ્મા સંતુલન એટલે શું તો વાતાવરણની ઉપરની સપાટીએ પહોંચતા સૂર્યની જે ગરમી પ્રાપ્ત થાય તેમાંથી અઢાર ટકા જેટલો ખાસ કરીને વાતાવરણની સપાટી ઉપર પહોંચીએ ત્યારે સૂર્યની જે ગરમી મળે છે તેમાંથી અઢાર ટકા જેટલો સૂર્યઘાત વાતાવરણનો સીધો જ શોષણ કરી લે છે બાકીના આશરે અડતાલીસ ટકા સૂર્યઘાત પૃથ્વીની સપાટીને મળે છે ડાયરેક્ટ ગ્રહણ કરી લે એમાંથી પૃથ્વી સપાટી ઉપર મળે છે ને પાંત્રીસ ટકા જેટલો સૂર્યઘાત શોષાયા વિના શું બનશે વાદળો રચકણો પૃથ્વી સપાટીના એમાચ્છાદિત પ્રદેશો જલરાશિ ક્ષેત્રો સાથે અથડાઈને પરાવર્તન પામી અવકાશમાં પરત ફરે છે આ પરાવર્તિત સૂર્યઘાતના જથ્થાને આપણે પરાવર્તન ગુણાંક અથવા આલબેડો તરીકે પણ ઓળખી શકાય આ પરિસ્થિતિ ખાસ કરીને પૃથ્વીના હિમાછાતીત પ્રદેશો જલરાશિ ક્ષેત્રો સ્થાને અથડાઈને પરાવર્તન પામી ફરી પાછો અવકાશમાં ફરે છે આથી વાતાવરણની ઉષ્મા ગરમીનું સંતુલન હંમેશા જળવાઈ રહે છે ત્યાર પછી એ પોઈન્ટ આપણે વિગતે અહીંયા ચર્ચા કરતા નથી આ જે આ વર્ષે જે કોર્સમાં નથી યાદ રાખજો એ દરેક પોઈન્ટ હું ઓનલાઈન જ્યારે શિક્ષણ આપણે મેળવીએ છીએ જે ટાઈમ ટેબલમાં તમને આપેલું છે એમાં ખાસ ધ્યાન રાખજો હવે પછીના ઓનલાઈન લેક્ચરમાં દરેક વ્યક્તિ જોડાય એવી મારી નમ્ર અપીલ છે કારણ કે અહીંયા જે પોઈન્ટ અભ્યાસમાં નથી આ વર્ષે નથી પરંતુ આવતા વર્ષે એ ધોરણ બારમાં ખૂબ ઉપયોગી છે એના માટે આપણે બાદ કરવાના નથી એટલે ઓનલાઈન જ્યારે શિક્ષણ હશે ત્યારે એ બધા પોઈન્ટ જે અત્યારે કોર્સમાં નથી એ નથી લેતી એ ઓનલાઈન હશે ત્યારે હું લઈશ એટલે પાઠ્યપુસ્તક સાથે રાખી અને દરેક બેનો જોડાય એવી મારી નમ્ર અપીલ છે ખાસ કરીને બારમા માટે પણ ભૂગોળ ખૂબ મહત્ત્વનું છે મેરિટ પ્રાપ્ત કરવા માટે ભૂગોળ વિષય એ અતિ મહત્ત્વનો વિષય બની શકે એટલા માટે એ લેટ ગો કરતા નહીં હવે એના પછી આવશે તાપમાન હવે અહીંયા પૃથ્વીનું ઉષ્મા સંતુલન એના વિશે થોડી આપણે માહિતી લીધી પણ એ માહિતી આ વર્ષ પૂરતું તૈયાર કરવાનું નથી પણ જાણવા માટે મહત્વનું છે હવે ત્યાર પછી જોઈએ આપણે તાપમાન તો તાપમાન એટલે શું તાપમાન કોને કહી શકાય હવાની કે વાતાવરણની ગરમીની સપાટીને તાપમાન કહી શકાય હવા કે વાતાવરણની ગરમીની સપાટી છે એને આપણે તાપમાન કહીએ તાપમાન હંમેશા સેલ્સિયસ અથવા ફેરન હિટ એકમમાં મપાય છે હવાનું તાપમાન જુદી જુદી માપ પદ્ધતિમાં થર્મોમીટર અથવા થર્મોગ્રામ સાધનો વડે પણ માપવામાં આવે છે આધુનિક ટેકનોલોજીના સમયમાં અત્યારે ડિજિટલ થર્મોમીટર દ્વારા પણ તાપમાન માપી શકાય આપણા ઘરમાં એક નાની ઘડિયાળ હોય જો ડિજિટલ થર્મોમીટરથી આપણે માપી શકાય કે કેટલા વાયગા એક સાથે આપણે ઘડિયાળના માધ્યમથી પણ જોઈ શકીએ કે આપણા વિસ્તારનું આપણી આપણા ક્ષેત્રનું કેટલું તાપમાન છે અને એ ડિજિટલ થર્મોમીટર દ્વારા પણ તાપમાનને માપી શકાય કેટલા વાયગા અને કેટલું તાપમાન છે એ દરેક સમયે આપણને એ ઘડિયાળના માધ્યમથી પણ આપણે માણી શકીએ એનો મતલબ કે આધુનિક ટેકનોલોજી સાથે આપણે જોડાયેલા છે જેથી તાપમાન એટલે કે હવા કે વાતાવરણની ગરમીની સપાટી કેટલી છે એ સરળતાથી જાણી શકાય હવે એના માટે એ તાપમાનને અસર કરતા પરિબળો ક્યાં મુખ્ય કેન્દ્ર ભાગનું તાપમાન કેટલું છે અને એ છ હજારો સેલ્શિયસ તાપમાન અગાઉ જોયું આપણે તો એ મુખ્ય કેન્દ્રથી પણ વિશેષ તાપમાન જેમ જેમ પૃથ્વીની સપાટીથી ઉપર નીચે જઈએ એમ તાપમાન જે તે ક્ષેત્રમાં પણ અલગ અલગ હોય એનું કારણ કે સૂર્યઘાતની ગરમી કેટલા પ્રમાણમાં મળે છે એના આધારે હોઈ શકે તો એ તાપમાનને અસર કરતા પરિબળો ક્યાં ક્યાં હોઈ શકે તો સૌથી પહેલું આવશે અક્ષાંશ વિષુવૃત્તિય પ્રદેશમાં સૂર્યના કિરણો કાયમ લંબ દિશામાં પડે લંબત હોય આ મેં તમને કીધું ઓનલાઈન લેક્ચર દ્વારા પણ કે વિષુવૃત પ્રદેશ અને ધ્રુવ પ્રદેશ આ બંને પ્રદેશ યાદ રાખજો વિષુવૃત્ત પ્રદેશમાં હંમેશા લંબ દિશામાં કિરણો સૂર્યના પડે છે જ્યારે ધ્રુવ પ્રદેશ ઠંડો પ્રદેશ છે વિષુવૃત્ત પ્રદેશ ગરમ પ્રદેશ છે જ્યારે ધ્રુવ પ્રદેશમાં ભેજવાળી હવા હોય એમાં અને ત્રાસા કિરણો પડે છે તેથી અહીંયા ખાસ જોઈએ તો વિષુવૃત્ત પ્રદેશમાં સૂર્યના કિરણો હંમેશા લંબ દિશામાં પડે છે તેથી બારે માસ તાપમાન કેવું રહે ઊંચું રહે છે એટલે તાપમાન હંમેશા ઊંચું હોય જ્યારે વિષુવૃત્તીય પ્રદેશ તરફથી ધ્રુવીય પ્રદેશ તરફ આપણે જઈએ તેમ સૂર્યના કિરણો ત્રાસા પડશે તદુપરાંત વાતાવરણમાં વધારે વિસ્તારમાંથી પસાર થવું પડે છે આથી સૂર્યના કિરણોની ગરમી ધ્રુવીય પ્રદેશોમાં ઓછી અનુભવાય જૂન માસમાં કર્કવૃત્ત પર ઉત્તર ગોળાર્ધ અને ડિસેમ્બર માસમાં મકરઋત પર દક્ષિણ ગોળાર્ધ સૂર્યના કિરણો લંબવત હોય તેથી આ પ્રદેશ પર સૂર્યના કિરણો ઘણા ત્રાસા હોવાથી ત્યાં તાપમાન ઘણું નીચું રહે છે જો સૂર્યઘાતના અસર કરતા પરિબળોમાં એક પરિબળ આપણે જોયું કે દિવસની લંબાઈ ઉપર પણ આધારિત હોય એના આધારે સૂર્યના કિરણોની કોણીય લંબાઈ કેટલી છે એના આધારે ત્યાર પછી વાતાવરણની ઘનતાને ઊંચાઈ કેટલી છે એના આધારે તાપમાનમાં નહિવત ઓછો વધુ ફેર જોવા મળે તો એ જ પરિસ્થિતિમાં તાપમાનને અસર કરતા પરિબળોમાં અક્ષાંશ એ મહત્વનું પરિબળ છે જો વિષુવૃત પ્રદેશમાં લંબ દિશામાં કાયમી સૂર્યના કિરણો છે જ્યારે ધ્રુવ પ્રદેશમાં કિરણો પડે છે જેને કારણે એ સમય સાથે ઋતુમાસ ઋતુ પરિવર્તન પણ એ સૂર્યઘાતને અસર કરે છે જેને કારણે ધ્રુવીય પ્રદેશમાં ઓછો અનુભવાય તાપમાન અને વિષુવૃત પ્રદેશમાં તાપમાન વધારે હોય તો એ સમય સાથે જોઈએ તો જૂન માસમાં કર્કઋત પર અને ડિસેમ્બર માસમાં મકરઋત પર સૂર્યના કિરણો લંબ હોય તો એ વિસ્તારોમાં જે તે મહિનામાં તાપમાન ઊંચું જોવા મળશે ધ્રુવીય પ્રદેશમાં એ જ પરિસ્થિતિમાં કિરણો ત્રાસા હોય તો ત્યાં તાપમાન નીચું હોય તો સમય પરિસ્થિતિ અને ઋતુ આધારિત અક્ષાંશ એ મહત્વનું તાપમાનને અસર કરતું પરિબળ ગણી શકાય ત્યાર પછી જોઈએ તો સમુદ્રની સપાટીથી ઊંચાઈ સૂર્યના કિરણો સૌ પ્રથમ પૃથ્વી સપાટી ઉપર પડે છે આથી પૃથ્વી સપાટી ગરમ થાય ત્યારબાદ પૃથ્વી સપાટીના સંપર્ક અને સંસર્ગમાં આવતા વાતાવરણ ગરમ થાય પરિણામે પૃથ્વી સપાટીથી જેમ ઊંચે જઈએ તેમ તાપમાન ઘટે છે જો સૂર્યના કિરણો પૃથ્વી સપાટી ઉપર સૌ આવશે એટલે પૃથ્વી સપાટી ગરમ થાય સંપર્ક પૃથ્વી સપાટીમાં સંપર્ક આવે ફરી પાછું એ સંસર્ગમાં આવતા વાતાવરણ ગરમ થાય જેમ જેમ ઊંચે જઈએ એમ તાપમાનમાં ઘટાડો થાય અને એ જ એ સમુદ્રની સપાટીથી ઊંચાઈ કેટલી છે એના આધારે તાપમાનની અસર જોવા મળે સમુદ્રથી અંતર સમુદ્રથી અંતર કેટલું છે જમીન પાણી કરતાં ઝડપથી ગરમ થાય યાદ રાખજો જમીન છે એ પાણી કરતાં વધારે ગરમ થાય અને ઝડપથી ઠંડી પડે છે તેથી સમુદ્ર કિનારાના વિસ્તારોનું ઉનાળાનું તાપમાન નીચું જો સમુદ્ર કિનારે ઉનાળામાં તાપમાન નીચું હોય એટલે આપણે સમુદ્રને આજુબાજુ દરિયા કિનારે ફરવા જઈએ છીએ શિયાળાનું તાપમાન સૌમ્ય હોય સમુદ્ર કિનારાથી દૂર ખંડસ્થ વિસ્તારો કે સમુદ્રથી દૂર એવા વિસ્તારો હોય જ્યાં તાપમાન શિયાળામાં નીચું હોય તો ઉનાળામાં કેવું હોય ઊંચું રહે છે એટલે કે સમુદ્રથી અંતર કેટલું છે એના આધારે ગરમ અને ઠંડી સૂર્યઘાતની પરિસ્થિતિનું નિર્માણ થાય એટલે ગરમ હવા અને ઠંડી હવા એ જોઈ શકાય અનુભવી શકાય ત્યાર પછી ચોથું કારણ આવશે જમીન અને પાણીનું વિતરણ જમીન અને પાણીનું વિતરણ એટલે પૃથ્વી સપાટી ઉપર જમીન અને પાણીનું વિતરણ એક સરખું નહીં જોવા મળે જમીન અને પાણીના પદાર્થ ભેદને કારણે પાણી ધીમે ધીમે ગરમ થાય અને ધીમે ધીમે ઠંડુ પડે પરિણામે પૃથ્વી સપાટી પર પથરાયેલા વિશાળ ભૂમિખંડો અને મહાસાગરો એક સરખું તાપમાન ધરાવતું નથી જો પદાર્થ ભેદ પાણી એ પારદર્શક છે જમીન એ અપારદર્શક છે એટલે કે જમીન અને પાણીનું વિતરણ એક સરખું નથી એટલે જમીન પાણીના પદાર્થભેદને કારણે પાણી ધીમે ધીમે ગરમ થાય અને ધીમે ધીમે ઠંડુ થાય જ્યારે જમીન એ તરત ગરમ થાય અને તરત ઠંડી પડે છે તો એ પરિસ્થિતિમાંથી અહીંયા ભૂમિખંડો અને મહાસાગરોનું એક સરખું તાપમાન અનુભવાતું નથી આમ પૃથ્વી સપાટી ઉપર ભૂમિખંડોને જળ ભૂમિખંડો તથા જળ રાશિ ક્ષેત્રો પૃથ્વી સપાટી ઉપર પ્રવર્તતા તાપમાનના વિતરણને અસર કરી શકે હવે એના પછીનું કારણ આવશે પાંચ મહાસાગરોના પ્રવાહો મહાસાગરોના ગરમ અને ઠંડા પ્રવાહો હોય આ મહાસાગરો જે તે કિનારાના પ્રદેશમાં તાપમાન પર અસર કરે છે નીચા અક્ષાંશ પર વહેતા ઠંડા પ્રવાહો એમાં ક્યાં ક્યાં ઠંડા પ્રવાહોના નામ આપવું મહાસાગરોમાં પ્રવાહોની અસર એમાં પણ ઊંચું તાપમાન અને નીચું તાપમાન મહત્વનું પરિબળ ગણશે જ્યાં નીચા અક્ષાંશ હોય ત્યાં હંમેશા ભેજવાળું વાતાવરણ હોય એટલે ત્યાં કેવા પ્રવાહો હોય તો કે ઠંડા હોય જ્યાં ગરમ પ્રવાહ હોય ઉષ્ણકટિબદ્ધનો વિસ્તાર હોય તો ખૂબ ગરમ પ્રવાહ હોય ગરમ વાતાવરણ હોય તો ત્યાં ઊંચું તાપમાન હોય તો ત્યાં શું થશે ગરમ પરિસ્થિતિનું નિર્માણ થાય તો એક સરખું તાપમાન નથી ઊંચાઈ ઉપર તાપમાન વધારે જોવા મળશે અહીંયા એ જ પરિસ્થિતિ પરિણામે પૃથ્વી સપાટી ઉપર પથરાયેલા વિશાળ ભૂમિખંડો અને મહાસાગરોમાં એક સરખું તાપમાન જોવા મળતું નથી એ જ પરિસ્થિતિ મહાસાગરોના પ્રવાહોની હોય અને એમાં નીચા અક્ષાંશ પર વહેતા યાદ રાખજો લાબ્રાડોર બેગવિલા કેલિફોર્નિયા કિનારાના વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો કરે જ્યારે ઊંચા ક્ષાંશ પર વહેતા ગરમ પ્રવાહો એ તાપમાનમાં વધારો કરે ગરમ પ્રવાહો હંમેશા તાપમાનમાં વધારો કરશે ઠંડા પ્રવાહો હંમેશા તાપમાનમાં ઘટાડો કરશે તો એવા ઠંડા પ્રદેશો કેટલા ક્યાં ક્યાં લખો અને ગરમ પ્રવાહો કેટલા એવું પૂછી શકે તો ઠંડા પ્રવાહોમાં ફરી યાદ રાખજો લાબ્રાડોર બેગવિલા કેલિફોર્નિયા અને ત્યાર પછી ગરમ પ્રવાહો આગળના પાઠમાં પણ આજ આવશે ફરી પાછે ગરમ પ્રવાહો ઠંડા પ્રવાહો કયા પ્રદેશમાં કેવી રીતે હોઈ શકે મહાસાગરોના પ્રવાહોની સ્થિતિ કેવી હોઈ શકે તો એવા ગરમ પ્રવાહો એટલે ઊંચા અક્ષાંશ પર વહેતા હોય ઠંડા પ્રવાહો નીચા અક્ષાંશમાં વહેતા હોય હવે ઊંચા અક્ષાંશ પર વહેતા હોય એવા ગરમ પ્રવાહો ગલ્ફ સ્ટ્રીમ ક્યુરોશિયા વગેરે છે ત્યાર પછી છ પવનો એટલે શું હવે પવનની સ્થિતિ એ પણ આપણે પાઠ નંબર આઠ વાતાવરણમાં જોયા કે સૂકા પવનો હોય અને ભેજવાળા પવનો હોય સૂકા પવનો હોય વરસાદ ઓછો આપે ભેજવાળા પવનો હોય વરસાદ વધારે આપી શકે તો પવન એ રણ પ્રદેશો પરથી વાતા ગરમ પવન અને સૂકા પવનો જે તે વિસ્તારના તાપમાનમાં વધારો કરે અને ધ્રુવીય પ્રદેશો તરફથી વાતા ઠંડા પવનો જે વિસ્તારો ઉપર પસાર થાય ત્યાં તાપમાનમાં ઘટાડો કરે હવે રણ પ્રદેશો પરથી વાતાપવનો સૂકા પવનો જે વિસ્તારમાં તાપમાનમાં વધારો કરશે અને ધ્રુવીય પ્રદેશો એટલે કે ઠંડો પ્રદેશ એ વાતાપવનો ગરમ પ્રદેશમાં જાય તો એ ત્યાં બંને વિસ્તાર એ તાપમાનમાં ઘટાડો કરશે તો એ ધ્રુવીય પ્રદેશો તરફથી વાતા ઠંડા પવનો જે વિસ્તાર ઉપરથી પસાર થશે ત્યાં તાપમાનમાં ઘટાડો કરશે અને ઉપચા અક્ષાંશમાંથી જ્યાં ગરમ પ્રવાહના પવનો વાતા હોય તો એ ગરમમાંથી ઠંડા પ્રદેશમાં જશે તો એ વાતાવરણમાં ગરમ તાપમાનનો અનુભવ થાય અથવા વધારે વિસ્તૃત તાપમાન આપણે અનુભવી શકીએ તો એમાં ખાસ કરીને ત્યાં તાપમાનમાં ઘટાડો કરે છે આ ઉપરાંત સ્થાનિક પવનો જેમાં દરિયાઈ જમીન લુ નોર્વેસ્ટ હર્મેટન પણ જે તે વિસ્તારના તાપમાન પર અસર કરે નંબર સાત ભ્રુપૃષ્ઠ એ પણ તાપમાનને અસર કરતું મહત્વનું પરિબળ છે તાપમાન પર ભૂપૃષ્ઠની પણ અસર જોવા મળે છે જેમ કે ખુલ્લા ખડકો ધરાવતા ભૂપુષ તથા રણપ્રદેશમાં તાપમાન ઊંચું રહે છે હિમાચ્છાદિત પ્રદેશો અને વનસ્પતિ આચ્છાદિત પ્રદેશોમાં તાપમાન પ્રમાણ હંમેશા નીચું હોય હવે તાપમાનને અસર કરતા પરિબળો જણાવો એવો ટૂંકમાં પ્રશ્ન પૂછી શકે એની સાથે સાથે વિસ્તારથી પણ પ્રશ્ન પૂછી શકે વિભાગ ડી અને એમાં કે તાપમાનને અસર કરતા પરિબળો જણાવો અને એ પરિબળોમાં મહત્ત્વના ફરીથી પરિબળોનું વિશ્લેષણ કરી લઈએ આપણે અક્ષાંશ સમુદ્રથી સપાટીથી ઊંચાઈ સમુદ્રનું અંતર જમીન અને પાણીનું વિતરણ મહાસાગરના પ મહાસાગરના પ્રવાહો અને ત્યાર પછી છ પવનો અને છેલ્લું ભૂપૃષ્ઠ અને ત્યાર પછી આવશે તાપમાનનું વિતરણ આ પોઇન્ટ પણ આ પોઇન્ટ પણ આપણા અભ્યાસક્રમમાં જોવા મળતું નથી તાપમાનનું વિતરણ એમાં તાપમાનનું ક્ષૈતિજ વિતરણ અને તાપમાનનું ઊર્ધ્વ વિતરણ આ પોઈન્ટ નથી છતાં આપણે ચર્ચા કરીએ તો આ બંને પ્રકારના પૃથ્વીની સપાટી ઉપર ક્ષૈતિજ વિતરણ પણ એ અક્ષા સમુદ્રથી અંતર મહાસાગરોના પ્રવાહો જે તાપમાનને અસર કરતા પરિબળો છે એના આધારે જ એ ઊર્ધ્વકરણ અને ક્ષૈતિજીકરણ જોવા મળશે અને એ જ પરિસ્થિતિમાં છેલ્લું આવશે તાપમાન વ્યુતક્રમણ એ પણ ઊંચાઈ એ પર તાપમાનનું વ્યુતક્રમણ કેવી રીતે થાય એ આ ત્રણ પોઈન્ટ ક્ષૈતિજ વિતરણ ઉર્ધ્વ વિતરણ અને ત્યાર પછી વ્યુત્ક્રમણ આ ત્રણે ત્રણ પોઈન્ટ આપણે હવે પછીના ઓનલાઈન લેક્ચરમાં લેશું તો અહીંયા એની સાથે જોઈએ તો પાઠ નંબર અહીંયા નવ તાપમાન એ પૂર્ણ થાય આ તાપમાનના મહત્વના પોઈન્ટ સૂર્યઘાત એટલે શું સૂર્ય કલંકો એટલે શું સૂર્યઘાતને અસર કરતા પરિબળો તાપમાન એટલે શું અને તાપમાનને અસર કરતા પરિબળો આ ચાર પોઈન્ટ ખૂબ મહત્ત્વના અને આઈએમપી પ્રશ્ન છે અને એની સાથે અહીંયા પાઠ આપણે પૂર્ણ કરીએ સ્વાધ્યાય માટેના પ્રશ્ન ટીક કરજો એમાં સૂર્યઘાતના વિતરણ પર સૂર્યના કિરણોની કોણી લંબાઈ અને દિવસની લંબાઈની અસર સમજાવો એક પ્રશ્ન પહેલાનો પહેલો પ્રશ્ન અને ત્યાર પછી ત્રીજો પ્રશ્ન આ બંને પ્રશ્ન અસાઇનમેન્ટની નોટમાં લખજો અને બાકીના જે પ્રશ્ન છે અભ્યાસક્રમમાં નથી છતાં પણ રેગ્યુલરની નોટમાં ફરજિયાત લખવાના રહેશે આ દરેક પ્રશ્ન અહીંયા સુધી પાઠ સુધી આવેલા છે દરેક પ્રશ્ન અસાઇનમેન્ટમાંથી લખવાના રહેશે અહીંયા આપણે આ પાઠ પૂર્ણ કરીએ જય શ્રી કૃષ્ણ